જનતાને વિચારમાં મૂકી દે તેવો બંધ સુરતમાં પાડવામાં આવશે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોનાએ પોતાની પકડ બનાવી છે. સુરતી લાલાઓ કોરોનાને ડામવા બંધને સારો પ્રતિસાદ આપવા સજ્જ છે, પરંતુ બે દિવસના બંધની તૈયારી માટે હીરાના રત્ન કલાકારો એકત્રિત થયા ત્યારે શું કોરોના વાયરસ ન આવી શકે? કોરોના વાયરસને લઈ લોકો ગંભીરતા દાખવી રહ્યા છે. કોરોનાનો પ્રકોપ રોકવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે, જેનું વરાછાના મિની બજારમાં સુરતી લાલાઓ ચુસ્તપણે પાલન કરવા રવિવારની રાહ ન જોઈ શનિવારથી જ સ્વેચ્છાએ જનતા કર્ફ્યુમાં જોડાઈ ગયા છે. પરંતુ આ એવો તો કેવો બંધ છે કે લોકટોરાએ રસ્તા પર પગ પેસારો કર્યો. કોરોનાથી બચવા નાગરિકોએ પોતાના ઘરમાં રહેવું અત્યંત અનિવાર્ય છે. મિની બજારમાં લોકો સ્વેચ્છાએ 21 માર્ચ એટલે કે શનિવારના રોજ પણ બંધ પાડવાનો નિર્ણય કર્યો છે અને સરકારે જાહેર કરેલ લોકહિતના સૂચન મુજબ 22 માર્ચ એટલે કે રવિવારે પણ બંધને સારો પ્રતિસાદ આપવા દ્રઢ નિર્ણય કર્યો છે. કોરોનાના કહેરે ભારતમાં માર્ચ મહિનાથી દસ્તક મૂકી છે અને ગુજરાતમાં 19 માર્ચથી પોઝિટિવ કેસોના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો શું 20 માર્ચના રોજ કોરોનાથી બચવાનો પ્રયાસ ન કરવો જોઈએ? જેનું હાસ્યાસ્પદ ઉદાહરણ વરાછાના બે દિવસના બંધ પરથી ફલિત થાય છે. કોરોના ચેપી હોવાથી ભેગા ન થવું જોઈએ, પરંતુ સુરતીઓએ બંધની તૈયારી માટે એકત્ર થઈ સમ ત્યાં જમ્પનો દાખલો આપ્યો હતો. સમ ત્યાં જમ્પ એ શ્રેષ્ઠ વાત કહી શકાય, પરંતુ હાલના સમયમાં પોતપોતાના ઘરમાં રહીને સમ્પ દર્શાવવો એ લોકોના હિતમાં છે. ત્યારે સુરતી લાલાઓએ સિક્કાના બે પાસા દર્શાવ્યા છે. એક બાજુ વેપાર ધંધો ઠપ કરી દીધો અને બીજી બાજુ ટોરું વરી કોરોનાને પણ અસમંજસમાં મૂકી દે તેવો રમૂજી માહોલ સર્જ્યો છે. હવે તો આ બંધ કોરોનાના બસમાં પણ નથી તેવું લાગી રહ્યું છે. કેમેરામેન સાબે સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.